कच्छ જિલ્લામાં મોળકુબા ગામે પુલિયામાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું સ્થાનિક માજી સરપંચ શ્રી દિલીપસિંહ રણમલસિંહ જાડેજાએ જણાવ્યું છે। તેઓએ જણાવ્યું કે આ પુલિયામાં મોટો ભ્રષ્ટાચાર અને સાઈડ ઉપર જો ઝાડ કટિંગ થયા છે એ સરકારી નિયમ મુજબ નથી, ખરેખર એમની પરમિશન હોય તો બતાવે, જો 100% કામ સારું થશે તો ચાલુ કરે, નહીતર આ કામ બંધ કરવામાં આવશે। કોણ છે કોન્ટ્રાક્ટર એ પણ ખબર નથી, સ્થાનિક કોઈ અધિકારી આવતા નથી અને માણસો પણ ખબર નથી, ખરેખર એમના ડોક્યુમેન્ટ પોલીસ ચોકીમાં જમા કરાવેલ છે, સત્ય શું છે એ તો તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર નીકળે। સાઈડોમાં જે ખોદકામ થાય છે એ કેટલા મીટર ખોદકામ કરવામાં આવે છે, ખરેખર ખોદકામ કરવા પછી એ માટી નાખે છે કે મેટલ નાખે છે, કોના નામે કોન્ટ્રાક્ટ છે, સરકારી અધિકારી કોઈ સ્થાનિક કામ ઉપર રહેતા નથી અને મન ફાવે તેવું કામ થાય છે। સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાળી, નલિયા, અબડાસા, કચ્છ। મારું નામ જાડેજા દિલીપસિંહ રણમલજી, ગામ મોળકુબા, માજી સરપંચ। આપણે કાલે પણ માવની જોરાને બધા આવ્યા હતા ત્યારે આપણે એડવર્ટાઈઝ દીધી છે આ પુલિયા બાબતમાં, કે જે પણ પુલિયાનું કામ થયું તિરાડું ને થયું હતું એ રાતોરાત બંધ કરવામાં આવ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો કે કાલે કામ નહોતો થયેલો, વરી પાછી રાતોરાત કામ કરી અને જે તિરાડું હતી અત્યારે બંધ કરવામાં આવ્યું છે। ઝાડ કટિંગ ને શું છે આ વિસ્તારમાં? ને ઝાડ કઈ, આ મીઠા ઝાડ છે, બાવર છે, અને બીજું શું છે? આપણે લીમડા છે, બાવર છે, દેશી બાવર આવે ને જે જંગલ ખાતા બાવળી આવે, કોઈ બી ફરસ ખાતા વાળા પરિસ્થિતિ ફરસ ખાતા વાળા છે, એમની મંજૂરી પણ લીધી હશે ને બાવળી કાઢવાની, મંજૂરી બતાવે તમને? હા, તો એ ફરસ ખાતાની જે મંજૂરી લીધેલી હોય તો એ મંજૂરી અમને બતાવે, આ ઝાડ કાઢેલા છે એનું